SANDHAN All Gujarat Integrated Classroom Satellite ના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન Good afternoon all of you હું ડોક્ટર ગોરલ જાની ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ અમદાવાદ થી છું અને આપણી સાથે છે ડોક્ટર મૌલિક એચ ગદાણી સેન્ટ ઝેવિયર્સ કોલેજ અમદાવાદ થી આપણે આજે જે ટોપિક વિશે વાત કરવાના છીએ એને કહેવાય છે ફોટો પિરિયોડિઝમ એટલે પ્રકાશ સામયિકતા પ્રકાશ સામયિકતા એકચ્યુઅલી જે ટોપિક છે એ પ્લાન્ટ ફિઝિયોલોજી હેઠળ આવે છે એટલે કે વનસ્પતિ દેહધર્મ વિદ્યા આપણે ટોપિક વિશે જોઈએ કોઈ બી સપુષ્પી વનસ્પતિ છે જેટલી બી વનસ્પતિઓ આપણી આજુબાજુ જોવા મળે છે આપણને જેમાં આપણને ફૂલ જોવા મળે છે એ બધી સપુષ્પી વનસ્પતિ આપણે કહીએ છીએ આ સપુષ્પી વનસ્પતિઓમાં મુખ્યત્વે બે તબક્કા આપણને જોવા મળે એટલે એવરી ફ્લાવરિંગ પ્લાન્ટ કમ્પ્રાઇઝિઝ ઓફ ટુ મેઇન ફેઝિસ વન ઇઝ વેજીટેટિવ ફેઝ એન્ડ ધ સેકન્ડ ઇઝ ધ રિપ્રોડક્ટિવ ફેઝ વેજીટેટિવ ફેઝ એટલે કે વાનસ્પતિક તબક્કો કે જેની અંદર વનસ્પતિના વાનસ્પતિક અંગોનો વૃદ્ધિ અને વિકાસ થાય છે વાનસ્પતિક અંગો એટલે કે રૂટ છે સ્ટેમ છે લીવ્સ બ્રાન્ચીસ પ્રકાંડ મૂળ પર્ણ શાખાઓ એ બધાની વૃદ્ધિ તથા વિકાસ આપણને આ તબક્કામાં જોવા મળે છે ત્યાર પછી બીજા તબક્કામાં એટલે કે રિપ્રોડક્ટિવ ફેઝની અંદર આપણને એના પ્રજનન તબક્કામાં પુષ્પન એટલે પુષ્પોદ્ભવ પુષ્પની ઉત્પત્તિ ત્યાર પછી એમાંથી ફળ બનતું જોવા મળે છે દેટ ઇઝ ફ્લાવરિંગ એન્ડ ફ્રૂટિંગ દે આર ધ મેઇન થિંગ્સ દેટ વી કેન સી ઇન ધ રિપ્રોડક્ટિવ ફેઝ ઓફ એની ફ્લાવરિંગ પ્લાન્ટ હવે આ જે ટ્રાન્ઝિશન છે એટલે કે પ્રજનન આ વાનસ્પતિક તબક્કામાંથી પ્રજનન તબક્કામાં જ્યારે વનસ્પતિ જાય છે તો એ કઈ રીતના દેખાય તો પુષ્પ દ્વારા દેખાય દેટ ઇઝ ધ ફ્લોરલ ઇન્ડક્શન પુષ્પનું પ્રેરણ થાય છે આ પુષ્પનું પ્રેરણ જ્યારે પણ પ્રકાશ દ્વારા નિયંત્રિત થતું હોય તો એને પ્રકાશ સામયિકતા કહેવાય છે દેટ ઇઝ ધ ફ્લોરલ ઇન્ડક્શન દેટ ઇઝ કંટ્રોલ્ડ બાય લાઇટ ઇઝ નોન એઝ ફોટોપિરિયોડિઝમ આ જે શબ્દ છે ટર્મ ફોટોપિરિયોડિઝમ એટલે પ્રકાશ સામયિકતા એ બે ગ્રીક શબ્દોમાંથી બનેલું છે એક ફોટોસ એટલે કે પ્રકાશ દેટ ઇઝ લાઇટ અને પીરિયડ્સ જેનો અર્થ થાય છે ડ્યુરેશન એટલે કે લેન્થ ઓફ ટાઈમ એટલે સમયની લંબાઈ કયા સમયની લંબાઈ તો પ્રકાશના સમયની લંબાઈ આ બે શબ્દો જે છે ફોટોઝ અને પીરિયડ્સ એમાંથી ફોટો પિરિયોડિઝમ શબ્દ બનેલો છે આ શબ્દ સૌથી પહેલી વાર બે વૈજ્ઞાનિકો ડબલ્યુ ગાર્નર અને એચએ એલાર્ડ એ બંને વાપર્યો હતો દે વર ધ ફર્સ્ટ વન ટુ કોઇન ધ ટર્મ ફોટો પિરિયોડિઝમ હવે કોઈ પણ ટોપિક જ્યારે બી આપણે શરૂ કરીએ છીએ તો સૌ પ્રથમ આવે છે એની વ્યાખ્યા દેટ ઇઝ વી ઓલવેઝ સ્ટાર્ટ અ ટોપિક વિથ અ ડેફિનેશન બેઝિક ડેફિનેશન હાઉ ડુ વી ડિફાઇન ધ ટર્મ ફોટો પિરિયોડિઝમ વી કેન સે દેટ ઇટ ઇઝ ધ રિસ્પોન્સ ઓફ અ પ્લાન્ટ ટુ રિલેટિવ લેન્થ ઓફ લાઇટ એન્ડ ડાર્ક પીરિયડ એટલે કોઈ પણ વનસ્પતિ છે એ અમુક ચોક્કસ કલાક માટે પ્રકાશમાં રહે છે અને ત્યાર પછી અંધકારમાં રહે છે જેને આપણે 24 કલાકનો દિવસ કહીએ છીએ પણ આ જે એની રિલેટિવ લેન્થ છે એટલે એની સાપેક્ષ લંબાઈઓ પ્રકાશ અને અંધકારની એની સામે દરેક વનસ્પતિ પ્રતિક્રિયા કરે છે ઇટ રિસ્પોન્સિસ ટુ ધીઝ રિલેટિવ લેન્થ ઓફ લાઇટ એન્ડ ડાર્ક એન્ડ દેટ ફિનોમિના ઇઝ નોન એઝ ફોટો પિરિયોડિઝમ એને આપણે પ્રકાશ સામયિકતા કહીએ છીએ હવે આ આની સાથે એક શબ્દ પ્રયોગ થાય છે દેટ ઇઝ ફોટો પીરિયડ વિચ વી વિલ બી યુઝિંગ ઓન એન્ડ ઓફન આપણે પ્રકાશ સમય અથવા પ્રકાશ લંબાઈ આ શબ્દનો પ્રયોગ વારે વારે કરશું તો વોટ ઇઝ અ ફોટો પીરિયડ ફોટો પીરિયડ એટલે ફેવરેબલ લેન્થ ઓફ ડે ફોર અ પર્ટિક્યુલર પ્લાન્ટ એટલે દરેક વનસ્પતિ માટે એને અનુકૂળ દિવસની લંબાઈને આપણે ફોટો પીરિયડ કહીશું કંટ્રોલ બાય ડે લેન્થ ઇઝ કોલ્ડ ફોટો પિરિયોડિઝમ એટલે ટૂંકમાં આપણે ફોટો પિરિયોડિઝમ અથવા પ્રકાશ સામયિકતાને શું કહી શકીએ તો દિવસની લંબાઈ દ્વારા થતું નિયંત્રણ અથવા નિયમન આની જે આ પ્રક્રિયા છે એની શરૂઆત સૌથી પહેલાં
1920માં થઈ હતી, જ્યારે આપણે આગળ જેમ વાત કરીએ એમ ગાર્નર અને એલાર્ડ આ બંને જે સાયન્ટિસ્ટ હતા, વૈજ્ઞાનિકો હતા, એ લોકો અમુક વનસ્પતિઓ સાથે કામ કરતા હતા. દે વેર એક્સપેરિમેન્ટિંગ વિથ સર્ટન પ્લાન્ટ્સ એન્ડ વોટ દે ડિસ્કવર્ડ વોઝ દેટ ધી લેન્થ ઓફ ડે કંટ્રોલ્ડ ફ્લાવરિંગ, એટલે દિવસની જે લંબાઈ હતી જે એ લોકોને મળતી હતી, એના દ્વારા એના પુષ્પોદ્ભવનું નિયમન થતું હતું કે નિયંત્રણ થતું હતું. સો આ એ લોકોનું ઓબ્ઝર્વેશન જે હતું એના દ્વારા એના આગળ એ લોકોએ અમુક પ્રયોગો શરૂ કર્યા. દે ઇનિશિએટેડ અ સિરીઝ ઓફ એક્સપેરિમેન્ટ્સ વિથ અ પર્ટિક્યુલર વેરાયટી. આ વેરાયટી બહુ જ અગત્યની છે, ઘણી વખત ઓબ્જેક્ટિવમાં પૂછાય પણ છે, એનું નામ પણ પૂછાય છે. ઇટ ઇઝ કોલ્ડ મેરીલેન્ડ મેમોથ. આ ટોબેકોની મ્યુટન્ટ વેરાયટી છે. એ આ જાત જે છે એની પર એ લોકોએ પ્રયોગો કર્યા, શ્રેણીબદ્ધ પ્રયોગો કર્યા, અલગ અલગ રીતે એને અલગ અલગ પોષક તત્વો આપ્યા, અમુક દિવસ લંબાઈ આપી, અંધકારનો સમય ઓછો વધતો કર્યો. અને આ શ્રેણીબદ્ધ પ્રયોગો દ્વારા એ લોકો એક ચોક્કસ કન્ક્લુઝન પર આવ્યા. અને એ લોકોએ કીધું કે ધી ટાઈમ ઓફ બ્લોસમિંગ, એટલે કે ફ્લાવરિંગ, મે બી ડિટરમાઇન્ડ બાય ધ લેન્થ ઓફ ધ ડે લાઇટ પીરિયડ, એટલે દિવસની જે લંબાઈ છે એ એના પુષ્પોદ્ભવ અથવા પુષ્પન પર અસર કરતા અથવા નક્કી કરતા છે. આ તારણ એ લોકોએ આપ્યું અને આના આધારે એ લોકોએ એક વર્ગીકરણ આપ્યું જેની અંદર વનસ્પતિઓને 3 કેટેગરીઝમાં ડિવાઈડ કર્યા. એટલે ધ ક્લાસિફિકેશન વોઝ બેઝડ ઓન મેઇનલી ધ ફોટો પીરિયડ્સ ઓર ધેર ફોટો પીરિયોડિક રિસ્પોન્સ, એટલે વનસ્પતિની પ્રકાશ સામયિક પ્રતિક્રિયા અથવા તો એની પ્રકાશ લંબાઈના આધારે એ લોકોએ વર્ગીકરણ કર્યું. વનસ્પતિઓને 3 જૂથમાં વિભાજિત કર્યા. પહેલું શોર્ટ ડે પ્લાન્ટ્સ, જેને ટૂંકમાં SDP કહેવાય છે, અથવા તો એને લોંગ નાઇટ પ્લાન્ટ્સ પણ કહેવાય છે, જે આપણે આગળ હમણાં સમજીશું કે લોંગ નાઇટ પ્લાન્ટ કેમ કહેવાય છે. બીજી કેટેગરી લોંગ ડે પ્લાન્ટ્સ, એટલે LDP, અથવા તો શોર્ટ નાઇટ પ્લાન્ટ્સ કહેવાય છે. અને ત્રીજી છે ડે ન્યુટ્રલ પ્લાન્ટ્સ. હવે શોર્ટ ડે પ્લાન્ટ્સ એટલે કે લઘુ દિવસીય વનસ્પતિઓ, લોંગ ડે પ્લાન્ટ્સ એટલે દીર્ઘ દિવસીય વનસ્પતિઓ, અને ડે ન્યુટ્રલ એટલે તટસ્થ દિવસીય વનસ્પતિઓ. હવે આ એની વ્યાખ્યા દરેકની કઈ રીતના આપણે આપી શકીએ, મુખ્યત્વે આપણે આપીશું એના ફોટો પીરિયડના આધારે, એટલે કે પ્રકાશ લંબાઈના આધારે. દરેક વનસ્પતિ જે છે, પહેલી આપણે વાત કરીએ શોર્ટ ડે પ્લાન્ટ્સની, તો શોર્ટ ડે પ્લાન્ટ્સ એટલે કે જેને ટૂંકો દિવસ જોઈએ છે, તો ટૂંકો દિવસ એટલે દરેક વનસ્પતિમાં એક ચોક્કસ ક્રિટિકલ ડે લેન્થ હોય છે. ક્રિટિકલ ડે લેન્થ એટલે નિર્ણાયક દિવસ લંબાઈ. આ નિર્ણાયક દિવસ લંબાઈ એ છે જેના આધારે નક્કી થશે કે વનસ્પતિમાં પુષ્પનું નિર્માણ થશે કે નહીં થાય. હવે એને ટૂંકો દિવસ જોઈએ છે, જેમ કે વર્ડ ઇટસેલ્ફ સજેસ્ટ ધેટ ઇટ રિક્વાયર્સ શોર્ટ ડે, એટલે કે આ ક્રિટિકલ ડે લેન્થ કરતાં જો ઓછો સમય એને પ્રકાશ મળે તો આ વનસ્પતિની અંદર પુષ્પોદ્ભવ આપણને જોવા મળશે. અને ક્રિટિકલ ડે લેન્થ આપણે અહીંયા સમજી લેવું પડે કે કોને કહેવાય, તો ક્રિટિકલ ડે લેન્થ એટલે એ લંબાઈ, દિવસની લંબાઈ કે જે પુષ્પોદ્ભવ માટે જરૂરી છે. ટૂંકા દિવસીય વનસ્પતિઓ જે છે શોર્ટ ડે પ્લાન્ટ્સ, એના માટે આના કરતાં ઓછો પ્રકાશ મળવો જોઈએ, એટલે દિવસ CDL કરતાં ઓછો હોવો જોઈએ. લોંગ ડે પ્લાન્ટ્સ એટલે કે દીર્ઘ દિવસીય, એની અંદર ક્રિટિકલ ડે લેન્થ કરતાં વધુ સમય માટે પ્રકાશ મળવો જોઈએ. અને ડે ન્યુટ્રલ એટલે તટસ્થ, કે જેને ફેર નથી પડતો, દે આર અનએફેક્ટેડ બાય ધ ડે લેન્થ, એટલે કે એની અંદર પુષ્પોદ્ભવની જે પ્રક્રિયા છે એને દિવસ લંબાઈ સાથે કોઈ સંબંધ નથી, એ કોઈ પણ દિવસની લંબાઈમાં એની અંદર પુષ્પોદ્ભવ આપણને જોવા મળશે. હવે આપણે દરેક વનસ્પતિ, દરેક જૂથના અમુક બેઝિક લક્ષણો જોઈએ, સેલિયન્ટ ફીચર્સ ઓફ ઈચ કેટેગરી. ફર્સ્ટ વી સ્ટાર્ટ વિથ શોર્ટ ડે પ્લાન્ટ્સ, એટલે SDPની આપણે વાત કરીએ. જેમ મેં પહેલાં જ કીધું એમ આપણે એને લોંગ નાઇટ પ્લાન્ટ્સ પણ કહી શકીએ છીએ. તો આના ચોક્કસ કારણ છે. પહેલી વસ્તુ, જેમ શોર્ટ ડે પ્લાન્ટ છે એટલે એની અંદર આપણે એમ સમજીએ કે દિવસની લંબાઈ ટૂંકી હોય તો એને આપણે શોર્ટ ડે પ્લાન્ટ કહીશું, એટલે કે દિવસ ઓછો હોવો જોઈએ. પણ આની અંદર હકીકતમાં
The length of the day is not as important as the length of night. એટલે કે જે અંધકારનો સમયગાળો છે, જે લંબાઈ છે, એ દિવસની લંબાઈ કરતાં વધારે અગત્યની છે. અને આ જ કારણ સર આપણે આ શોર્ટ ડે પ્લાન્ટ્સને લોંગ નાઇટ પ્લાન્ટ્સ પણ કહીએ, એટલે કે એને આપણે દીર્ઘ રાત્રિય વનસ્પતિઓ પણ કહીએ છીએ. જેમ આપણે ડાયાગ્રામમાં જોઈ શકીએ, ડાર્ક લાઇન તમને દેખાતી હશે, એ જે ડાર્ક લાઇન છે, આ ડાર્ક લાઇન ઇન્ડિકેટ કરે છે કે એટલા સમય માટે એને અંધકાર મળે છે તો એની અંદર પુષ્પોદભવ જોવા મળશે. પણ જો પ્રકાશ સમયગાળો વધુ હોય તો એ વનસ્પતિઓની અંદર પુષ્પોદભવ જોવા નહીં મળે, કારણ કે ક્રિટિકલ ડે લેન્થ કરતાં એને વધુ સમય માટે પ્રકાશ મળ્યો. આ જ વસ્તુને બીજા શબ્દોમાં આપણે કહીએ તો અંધકાર એને ક્રિટિકલ ડે લેન્થ કરતાં ઓછો મળ્યો, માટે એની અંદર પુષ્પોદભવ નથી થતો. બીજી વસ્તુ, જો આ જે અંધકારનો સમયગાળો છે એ અત્યંત અગત્યનો છે, એટલો બધો અગત્યનો છે કે આ અંધકારના સમયગાળા દરમિયાન જો બહુ જ ઓછી વીક ઇન્ટેન્સિટીની લાઇટ પણ આપવામાં આવે તો પણ એની અંદર પુષ્પોદભવ જોવા નથી મળતો. દેટ ઇઝ ધ ફ્લાવરિંગ ઇઝ ઇનહિબિટેડ ઇફ ધ ડાર્ક પીરિયડ ઇઝ ઇફ દેર ઇઝ વીક ઇન્ટેન્સિટી ઓફ લાઇટ given to it in the dark period. એટલે ડાર્ક પીરિયડ દરમિયાન જો વીક ઇન્ટેન્સિટી પણ આપવામાં આવે તો પણ એની અંદર ફ્લાવરિંગ આપણને જોવા નહીં મળે. એટલે ડાર્ક પીરિયડ ઇઝ દેટ વેરી ઇમ્પોર્ટન્ટ. એની અંદર દિવસની લંબાઈ કરતાં પણ અંધકારનું સતત મળવું એ વધુ અગત્યનું છે. ધ થર્ડ ફીચર ઇઝ ધી ઇન્ટરપ્ટેડ ડાર્ક પીરિયડ ઇનહિબિટ્સ ફ્લાવરિંગ. એટલે જો આ જેમ મેં કીધું કે અંધકારનો સમયગાળો એટલો અગત્યનો છે, એટલો ઇમ્પોર્ટન્ટ છે કે એ સતત મળવો બહુ જ જરૂરી છે, જો એ સમયગાળા દરમિયાન એક ઝબકારો પણ આપી દેવામાં આવે લાઇટનો તો પણ એની અંદર એ વનસ્પતિમાં આપણને પુષ્પોદભવ જોવા નહીં મળે. ધી ફ્લાવરિંગ વિલ બી ઇનહિબિટેડ કમ્પ્લીટલી. હવે આ સમયગાળો જે અંધકારનો સમયગાળો છે એ એટલો અત્યંત અગત્યનો છે, તો એની સામે જે દિવસની ટૂંકી લંબાઈ છે એનો શું રોલ? તો જ્યારે એ વનસ્પતિઓની અંદર અમુક વનસ્પતિઓમાં સુક્રોઝ આપવામાં આવ્યું, ધ સુક્રોઝ વોઝ ગિવન ટુ સર્ટન SDPs શોર્ટ ડે પ્લાન્ટ્સ એન્ડ કેપ્ટ ઇન કમ્પ્લીટ ડાર્કનેસ. સંપૂર્ણપણે અંધકારમાં જો રાખી દીધા છતાં અને એની સાથે સાથે સુક્રોઝ આપવામાં આવ્યું તો પણ એની અંદર ફ્લાવરિંગ જોવા મળ્યું હતું, પુષ્પોદભવ થયો હતો. તો એનો અર્થ એમ થયો કે આ જે દિવસની લંબાઈ છે એની અગત્યતા માત્ર ફોટોસિન્થેસિસ પૂરતી છે, એટલે પ્રકાશ સંશ્લેષણ માટે જે દિવસની લંબાઈ અગત્યની છે. અને પ્રકાશ સંશ્લેષણમાંથી આપણને ખબર છે એમાંથી ખોરાક બનશે, દેટ ઇઝ ધ ફૂડ મટીરિયલ્સ વિલ બી ફોર્મ્ડ બાય ધ પ્રોસેસ ઓફ ફોટોસિન્થેસિસ. સો ધ ઇમ્પોર્ટન્સ ઓફ ડે લેન્થ ઇન શોર્ટ ડે પ્લાન્ટ્સ ઇઝ ઓનલી ફોર ફોટોસિન્થેસિસ, માત્ર પ્રકાશ સંશ્લેષણ માટે એ જરૂરી છે. અને આ જ કારણસર જ્યારે આપણે આની જે લેન્થ ઓફ નાઇટ જે છે આ વનસ્પતિઓમાં અને એની કન્ટિન્યુટી એ એટલી બધી ઇમ્પોર્ટન્ટ, એટલી અગત્યની છે કે આપણે એને આ કારણસર લોંગ નાઇટ પ્લાન્ટ્સ કહીએ છીએ. એના એક્ઝામ્પલ્સ આપણે જોઈએ તો ટોબેકો આવશે, તમાકુ, સોયાબીન, સ્ટ્રોબેરી, કોફી, આ બધી જ વનસ્પતિઓ જે છે એ શોર્ટ ડે પ્લાન્ટ્સ છે. સેકન્ડ કેટેગરી જે આપણે જોઈ હતી એ હતા લોંગ ડે પ્લાન્ટ, એટલે કે LDP આપણે એને શોર્ટમાં કહીએ છીએ, એટલે કે દીર્ઘ દિવસીય વનસ્પતિઓ. એને બીજું નામ આપણે આપી શકીએ શોર્ટ નાઇટ પ્લાન્ટ્સ, એટલે કે લઘુ રાત્રિય વનસ્પતિઓ. હવે આમાં જેમ આપણે જોઈએ છીએ કે ક્રિટિકલ જે લેન્થ છે ડે લેન્થ એ રેડથી આપણને દેખાડેલી છે પહેલા ડાયગ્રામની અંદર, અને એના કરતાં જ્યારે વધુ સમય માટે પ્રકાશ મળે તો જ એ વનસ્પતિની અંદર પુષ્પન આપણને જોવા મળશે, પુષ્પોદભવ તો જ આપણને જોવા મળશે. દેટ ઇઝ ધે રિક્વાયર અ ફોટો પીરિયડ ઓફ મોર ધેન ક્રિટિકલ લેન્થ. અને એને આ જ વસ્તુને આપણે બીજા શબ્દોમાં કહીએ તો એમ કહી શકીએ કે આ વનસ્પતિને રિલેટિવલી સ્મોલ પીરિયડ ઓફ ડાર્કનેસ ઓર નો ડાર્કનેસ ઇઝ રિક્વાયર્ડ ફોર ધીસ ટાઈપ ઓફ પ્લાન્ટ્સ, એટલે કે ઓછા સમય માટે અંધકાર નો સમયગાળો એને જોઈએ છે, અથવા તો ન પણ હોય તો પણ ચાલે. આ એની પહેલી કેરેક્ટરિસ્ટિક છે. બીજા એનું સેલિયન્ટ ફીચર છે કે ધ પીરિયડ ઓફ ડાર્કનેસ હેઝ એન ઇનહિબિટરી ઇફેક્ટ. એ જે એનું જે અંધકારનો સમયગાળો છે એ અવરોધ કરતા છે, એટલે જો ક્રિટિકલ ડે લેન્થ કરતાં વધી જાય તો આ વનસ્પતિઓની અંદર પુષ્પન જોવા નહીં મળે.
હવે પુષ્પોદ્ભવ આ કેસની અંદર તો શક્ય બને જો આ અંધકારના સમયગાળા દરમિયાન વચ્ચે ક્યાંક એક પ્રકાશનો ઝબકારો આપી દેવામાં આવે તો આ વનસ્પતિઓની અંદર પુષ્પોદ્ભવ જોવા મળે છે. ત્રીજી એનું ઇમ્પોર્ટન્ટ સેલિયન્ટ ફીચર જે છે એ છે કે ધી એલિપીઝ દે હેવ ધ કેપેબિલિટી ટુ ફ્લાવર ઇન શોર્ટ ફોટો પીરિયડ્સ પ્રોવાઇડેડ વિથ એકમ્પનીડ સ્ટીલ શોર્ટર ડાર્ક પીરિયડ્સ. એટલે કે ભલે એને ઓછા સમય માટે ફોટો પીરિયડ મળે એટલે ઓછો ટૂંકા સમય માટે દિવસની લંબાઈ મળે પણ જો એની સાથે સાથે જો અંધકારનો સમયગાળો એનાથી પણ ઓછો હોય તો આ વનસ્પતિઓની અંદર આપણને પુષ્પોદ્ભવ જોવા મળશે. એટલે માની લો કે આપણે વાત કરીએ છીએ કે દિવસની લંબાઈ 5 કલાકની છે તો અંધકારનો સમયગાળો જે એની દિવસની લંબાઈ છે એ 3 કલાક હોય એટલે કે દિવસની લંબાઈ કરતાં પણ અંધકારની લંબાઈ ઓછી હોય તો આ વનસ્પતિઓની અંદર પુષ્પોદ્ભવ આપણને જોવા મળશે. એટલે એ રેફરન્સમાં છે કે ધી ડાર્ક પીરિયડ્સ દે શુડ બી કમ્પેરેટિવલી શોર્ટર દેન ધ ડે લેન્થ. તો આના પરથી આપણે શું કન્ક્લુડ કરી શકીએ? આના પરથી આપણે કન્ક્લુઝન એ આપીએ છીએ, તારણ એ આપીએ છીએ કે ધી ઇન LDPs, ઇનહિબિશન ઓફ ફ્લાવરિંગ અંડર શોર્ટ ડે ઇઝ નોટ બિકોઝ ફોટો પીરિયડ્સ આર શોર્ટ બટ બિકોઝ ડે ડાર્ક પીરિયડ્સ દે આર ટુ લોંગ. એટલે કે આ વનસ્પતિઓની અંદર જે અંધકારનો સમયગાળો છે એ વધુ લાંબો છે એટલા માટે એની અંદર પુષ્પોદ્ભવ નથી થતો અને એટલા માટે આપણે આ પ્રકારની વનસ્પતિઓને શોર્ટ નાઇટ પ્લાન્ટ્સ કહીએ છીએ. એના એક્ઝામ્પલ્સ રૂપે હેનબેન, પી એટલે કે મટર, બાર્લી, કેબેજ, રેડિશ, મૂળા એ બધાનો સમાવેશ આની અંદર થાય છે. અહીંયા એક આપણને પ્રશ્ન થાય કે આવી વનસ્પતિઓ જે છે દીર્ઘ દિવસીય વનસ્પતિઓ જેની અંદર જે પ્રકાશનો ગાળો છે બરાબર એ ટૂંકો હોય તો પણ એની અંદર પુષ્પોદ્ભવ કરી શકે, એની માત્ર જરૂરિયાત એટલી છે કે પ્રકાશના ગાળા કરતાં પણ રાત્રિનો ગાળો છે એનાથી પણ ટૂંકો હોવો જોઈએ. હવે આપણા મનમાં પ્રશ્ન થાય કે 24 કલાકનો દિવસ છે અને એમાં 5 જ કલાક માત્ર સૂર્ય ઉગે છે અને બાકીના કલાક તો રાત્રિ છે તો રાત્રિ તો અહીંયા લાંબી થઈ ગઈ તો હવે એની અંદર એવા એવી